భాగంలో మోడల్ స్కూల్ నా ఆన్లైన్ ఎడ్యుకేషన్ మా అందరికీ హార్దిక స్వాగతం చేయొరండి విషయం హిందీ హిందీ మా వర్ణమాల అంటే వర్ణమాల అంటే కి మూడు అక్షరాలు బాల్కు આપણે અગાઉના વિડિયોમાં શું શીખ્યા હતા તો અગાઉના વિડિયોમાં આપણે થ સે થ મ સ મૂળ અક્ષર શીખી ગયા આજે આપણે થ પછીનો મૂળ અક્ષર દ સે દરવાજા શીખવાનું છે તો ચાલો બાળકો શીખીએ તો અહીંયા સૂચના શું આપેલી છે વાંચો અને લખો તો વાંચો અને લખો માં અહીંયા આપણે કયો મૂળ અક્ષર આપેલો છે દ સે દરવાજા આ કયો આ અને શું કહેવાય હિન્દીનો દ કહેવાય આ હિન્દીનો દ કઈ રીતે લખવાનો બાળકો આપણે ગુજરાતીમાં તો આવી રીતે સાદી રીતે લખીએ છીએ પણ આ હિન્દીમાં આપણે લખવો હોય તો પહેલા ઊભી લીટી ત્યાર પછી આડી લીટી ત્યાર પછી આ રીતે રાઉન્ડ કરીને આમ ઉપર લઈ જઈ થોડું નાનું રાઉન્ડ કરીને આ રીતે નીચે લાવવાનું તો આ રીતે આપણે દ લખાઈ જાય ત્યાર પછી આપણે ઉપરની આડી લીટી કરવાની છે તો આને શું કહેવાય દ સે દરવાજા હિન્દીમાં દ આપણે આ રીતે લખવાનો હોય છે અહીંયા દ સે દરવાજા તો દરવાજાની નીચે આપણે દ સેમાં આપેલું છે ટપકામાં આપેલું છે આ દ આપણે શું કરીશું ઉટીશું તો ઊભી રેખા ઊભી લીટી ત્યાર પછી આડી લીટી રાઉન્ડ પછી નાનું ઉપર લઈ જઈ નાનું ગોળ કરીને આ રીતે નીચે લાવવાનું ત્યાર પછી આડી લીટી તો અહીંયા આપણે શું કર્યું દ સે દરવાજા દ ટપકામાં તો તે ઘૂંટીને દ સે દરવાજા આપણે પૂર્ણ કર્યો દરવાજા એટલે શું થાય બાળકો ગુજરાતીમાં બારણું કહેવાય આપણે દરવાજો હોય એને બારણું કહીએ છીએ તો આપણે હિન્દીમાં એને શું કહેવાનું દ સે દરવાજા તો અહીંયા આપણે આગળની સૂચના વાંચી દ સુધી તેના ઉપર ગોળ બનાવો બાળકો આ રીતે
बनने रीति ने अडी ने જ લખવાનો છે મૂળાક્ષર ત્યાર પછી ડબકામાં આપણે 10 દરવાજા ખુલાઈ જાય પછી અહીંયા બે લીટીની વચ્ચે આપણે ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે 10 દરવાજા મૂળાક્ષર લખવાનો છે તો અહીંયાથી આ મૂળી લીટી ત્યાર પછી રામ પછી ઉપરથી નામ કોડ અને ત્રાસી લીટી ત્યાર પછી આડી લીટી તો આપણે આ રીતે 10 દરવાજા લખવાનો છે અહીંયા પણ આપણે 10 દરવાજા બંને લીટીને અડીને લખવાનો છે તો અહીંયા આપણે શું શીખ્યા 10 દરવાજા લખતા શીખ્યા હવે આપણે જોઈએ ધને ધ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો આપણી ચોપડીમાં અહીંયા ફરતા ચિત્રો આપેલા છે તો અહીંયા આપણે ચિત્રની નીચે આ નામ આપેલું છે જે ચિત્ર ધ થી શરૂ થતું હોય તેને વચ્ચે આપેલા 10 સાથે શું કરવાનું છે જોડવાનું છે તો જોઈએ અહીંયા પહેલું ચિત્ર શેનું છે દરજીનું ચિત્ર આપેલું છે તો દરજીનું ચિત્ર આપેલું છે એ ધ થી શરૂ થાય છે માટે આપણે ધ ને ધ થી શરૂ થતા ચિત્ર સાથે જોડવાનું છે તો આ રીતે આપણે ધ ને દરજી સાથે જોડીશું હવે અહીંયા ટ બ આપેલું છે ટ ટ ચિત્ર છે એ ધ થી શરૂ થતું નથી માટે તેને જોડવાનું નથી હવે આગળનું જોઈએ દર્પણ દર્પણ ચિત્ર છે એ ધ થી શરૂ થાય છે માટે ધ ને ધ થી શરૂ થતા ચિત્ર સાથે આપણે જોડીશું ઠેલા તો ઠેલા ચિત્ર આપેલું છે ધ થી શરૂ થતું નથી માટે ઠેલા ચિત્રને ધ સાથે જોડવાનું નથી દરી તો દરીનું ચિત્ર આપેલું છે ધ થી શરૂ થાય છે માટે દરી ચિત્રને આપણે ધ સાથે જોડવાનું છે દરવાજા તો દરવાજા ચિત્ર આપેલું છે એ ધ થી શરૂ થાય છે માટે દરવાજા ચિત્રને આપણે ધ સાથે જોડવાનું છે ત્યાર પછી ડફલી તો ડફલીનું ચિત્ર આપેલું છે એ ધ થી શરૂ થતું નથી આ ધ ડમરૂનો ડ છે ધ દરવાજાનો ડ નથી માટે ડફલીનું ચિત્ર આપેલું છે એને ધ સાથે જોડવાનું નથી તો બાળકો અહીં આપણે શું શીખ્યા ધ થી શરૂ થતા ચિત્રને આપણે ધ સાથે જોડતા શીખ્યા હવે આપણે આગળ જોઈએ ધની નીચે લીટી કરો તો આપણે અહીંયા શબ્દો આપેલા છે આ શબ્દો પહેલા આપણે વાંચવાના છે ત્યાર પછી તેમાં જ્યાં જ્યાં આપણે 10 દરવાજા હિન્દીમાં દેખાય તેની નીચે આપણે શું કરીશું લીટી કરીશું તો પહેલો શબ્દ વાંચીએ બાદલ તો બાદલ શબ્દ આપેલો છે એમાં 10 દરવાજામાં ક્યાં છે જો જોઈએ બાળકો તો અહીંયા બીજો અક્ષર આપેલો છે એ શું છે 10 દરવાજા તો આપણે દ નીચે શું કરવાની છે લીટી કરવાની છે ફક્ત દ નીચે લીટી કરવાની છે ત્યાર પછી અદરક તો અદરક શબ્દ આપેલો છે એમાં 10 દરવાજા બીજો અક્ષર આપેલો છે તો આપણે 10 દરવાજા નીચે શું કરીશું લીટી કરીશું ત્યાર પછી દરજી તો દરજી શબ્દ આપેલો છે એમાં 10 દરવાજા પહેલો અક્ષર છે તો દ નીચે શું કરવાની છે લીટી કરવાની છે ત્યાર પછી દરી તો દરી દરી શબ્દ આપેલો છે એમાં 10 દરવાજા ક્યાં છે તો અહીંયા પહેલો અક્ષર છે તો તેની નીચે લીટી કરવાની છે દરગાહ આને શું કહેવાય ઘ કહેવાય તો દરગાહ તો દરગાહ શબ્દ આપેલો છે એમાં 10 દરવાજા ક્યાં છે અહીંયા પહેલા આપેલો છે તો અહીંયા ઘ નીચે લીટી કરીશું ત્યાર પછી ગેંદ તો 10 દરવાજા ક્યાં આપેલું છે અહીંયા અહીંયા છેલ્લે આપેલું છે તો તેની નીચે આપણે શું કરીશું લીટી કરીશું તો બાળકો અહીંયા આપણે શું શીખ્યા શબ્દ વાંચ્યો અને ત્યાર પછી જ્યાં જ્યાં આપણે 10 દરવાજા દેખાય તેની નીચે લીટી કરતા શીખ્યા હવે આપણે આગળની સૂચના આવશે દ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો અહીંયા આપણે શું આપેલા છે હિન્દીના મૂળાક્ષર આપેલા છે આપણે એક એક મૂળાક્ષર જોતો જવાનો છે અને જ્યાં જ્યાં આપણે દ થી જુદો અક્ષર દેખાય તેના પર શું કરીશું ચોપડીની નિશાની કરીશું તો અહીંયા પહેલો અક્ષર જોઈએ શું આપેલું છે ટ સેટમ ટમ દ થી કેવો અક્ષર છે જુદો અક્ષર છે માટે આપણે અહીંયા શું કરીશું ચોપડી કરીશું અહીંયા શું આપેલું છે દ સે દરવાજા તો દ જે
બીજો તો અક્ષર છે માટે ચોરી અહીંયા થસે ખટેર આપેલું છે દ થી જુદો અક્ષર છે માટે ચોકડી અહીંયા દ આપેલો છે દસે દરવાજા તો ત્યાં આપણે કંઈ કરવાનું નથી અહીંયા દસે ઢોલ આપેલું છે તો આ ઢ એ દ થી જુદો અક્ષર છે માટે ચોકડી કરીશું ત્યાર પછી અહીંયા વા આપેલો છે દ થી જુદો અક્ષર છે માટે ચોકડી અહીંયા દસે દરવાજા આપેલું છે તો ત્યાં આપણે કંઈ કરવાનું નથી અહીંયા ખ આપેલો છે દ થી જુદો અક્ષર છે માટે ચોકડી અહીંયા બ આપેલો છે દ થી જુદો અક્ષર છે માટે ચોકડી અહીંયા દસે દરવાજા આપેલો છે દ પર આપણે કંઈ કરવાનું નથી તો આપણે અહીંયા શું શીખ્યા બાળકો દ થી જુદા અક્ષર હતા તેના પર આપણે ચોકડી કરતા શીખ્યા તો હવે આપણે આગળ શું સૂચના વાંચે વાંચો અને લખો તો વાંચો અને લખો માં અહીંયા આપણે શબ્દો આપેલા છે આ શબ્દ આપણે પહેલા વાંચવાના છે ત્યાર પછી આપણે એ શબ્દની નીચે આપણે દસે દરવાજા સેમાં આપેલું છે ચક્કામાં આપેલું છે એ આપણે ઘૂંટવાનું છે ત્યાર પછી આપણે દની ખાલી જગ્યા આપેલી છે તેમાં દસે દરવાજા અક્ષર લખીને આપણે શબ્દ પૂર્ણ કરવાનો છે તો પહેલો શબ્દ વાંચે દર્પણ તો દર્પણ શબ્દ આપેલું છે એમાં દસે દરવાજા કેવો આપેલો છે ટપકામાં તો આપણે આ દસ ઉતરવાનો છે પહેલા આ રીતે ઉતરવાનો છે ઉતરાઈ ગયું ત્યાર પછી આપણે અહીંયા દ ની ખાલી જગ્યા આપેલી છે ત્યાં દસે દ લખવાનો છે દસે દરવાજા આ રીતે લખવાનો છે તો અહીંયા દ લખ્યો તો શબ્દ શું બન્યો દર્પણ તે જ રીતે અહીંયા દ આપેલો છે તો આપેલા ટપકામાં આપેલો દ આપણે આ રીતે ઘૂંટવાનો છે ત્યાર પછી અહીંયા નીચે દની ખાલી જગ્યા આપેલી છે તેમાં આપણે દસે દરવાજા લખવાનું છે તો આ રીતે દસે દરવાજા લખ્યો તો શું શબ્દ બન્યો દરજી એ જ રીતે દ વાત તો દવાતમાં આપણે દ સેમાં આપેલો છે ટપકામાં આપેલો છે તો આ દ આપણે પહેલા ઘૂંટવાનો છે હવે ત્યાર પછી અહીંયા દની શું આપેલી છે ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે દસે દરવાજા નું અક્ષર લખવાનો છે તો દસે